ગુજરાતમાં જ્યારે જ્યારે દિગ્ગજ નેતાઓના કે મોટા માથાઓના નેતાઓના નામની ચર્ચા થાય ત્યારે નીતિન પટેલનું નામ ચોક્કસથી એ યાદીમાં આવે છે. નીતિન પટેલ 1956માં મહેસાણાના વિસનગરમાં જન્મ્યા. રાજકીય ક્ષેત્રે ખૂબ બહોળો અનુભવ નીતિન પટેલ ધરાવે છે. તેમની 30 વર્ષની કારકિર્દીમાં તેઓ 3 વખત મુખ્યમંત્રી બનતા રહી ગયા છે. તેમની આટલી ઉંમરની રાજકીય કારકિર્દીમાં હવે તેઓ હાસ્યામાં ધકેલાઈ ગયા હોય એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ક્યાંક ને ક્યાંક એમના નિવેદનો છૂટા છવાયા કોઈક મુદ્દા પર સામે આવી જતા, પરંતુ નીતિન પટેલ ચર્ચામાં ખૂબ ઓછા જોવા મળે છે. પરંતુ હવે સવાલો જે ઉદ્ભવી રહ્યા હતા કે શું નીતિન પટેલની કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાશે, એ સવાલ પર પૂર્ણ વિરામ મુકાયું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ નીતિન પટેલને મોટી જવાબદારી સોંપી છે. શું છે એ જવાબદારી, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સેજલ. ગુજરાતમાં મોટા ગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રોંગ હોલ્ડ ગણાય છે. ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્વના નેતા છે. 30 વર્ષનો બહોળો રાજકીય અનુભવ ધરાવે છે એવા નીતિન પટેલ થોડા સમયથી ક્યાંય જ ચર્ચામાં નહોતા. એવું લાગી રહ્યું હતું કે હાસ્યામાં ધકેલાઈ ચૂક્યા છે, પરંતુ હવે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે નીતિન કાકાની કારકિર્દી પર પૂર્ણ વિરામ નહીં મુકાય. કારણ કે તેમને પાર્ટીએ એક મોટી જવાબદારી સોંપી છે. એ પાટીદાર નેતા જેઓ 3 વાર મુખ્યમંત્રી બનતા રહી ગયા એવા દિગ્ગજ નેતા નીતિન પટેલને ઉત્તરાખંડ અને યુપીના 5 ક્લસ્ટર અભિયાનની જવાબદારી સોંપાઈ છે. 2024ની લોકસભાની ચૂંટણી માટે આજથી જ ભાજપ એક્શનમાં આવી ગયું છે. આજથી દેશભરમાં ભાજપ જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હી અને પંજાબની જવાબદારી સોંપાઈ છે. નીતિન પટેલને પણ 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી સોંપાઈ છે, જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. 1 મહિના સુધી આ જનસંપર્ક અભિયાન ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ નિમિત્તે ભાજપ દ્વારા મોદી સરકારની નીતિ અને ઉપલબ્ધિઓની જાણકારી આપવા દેશભરમાં અભિયાન ચલાવવામાં આવનાર છે. આ જનસંપર્ક અભિયાન 30 મેથી 30 જૂન સુધી ચાલશે, જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરાખંડ, તહેરી ગઢવાલ, હરિદ્વાર અને ગઢવાલ તથા ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર અને કેરાનાની જવાબદારી સોંપાઈ છે. આ લોકસભા ક્લસ્ટરમાં પ્રવાસ કરીને તેઓ ભાજપનો પ્રચાર કરશે. ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પંજાબના પ્રભારી સાથે બે મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ તેમને 30 મેથી શરૂ થનારા ભવ્ય જનસંપર્ક અભિયાનમાં આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઇઝર બનાવ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ગઢ દિલ્હીમાં 3 લોકસભા મતવિસ્તારના પ્રભારી પણ બનાવ્યા છે. પંજાબ પછી હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં પણ પ્રવેશી ચૂક્યા છે. 5 વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને પાર્ટીએ અગાઉ પંજાબની જવાબદારી આપી અને હવે સૂત્રોનું માનીએ તો વિજય રૂપાણી દિલ્હીની સત્તામાંથી 3 લોકસભા બેઠકોના પ્રભારી હશે. રૂપાણીને આમ આદમી પાર્ટીના ગઢમાં એવા સમયે જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના સમયમાં 10,000 કરોડના ભ્રષ્ટાચારને લઈને ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ જય વીરુની જોડીને લોકસભાને લઈને બહુ મહત્વની જવાબદારી સોંપી છે. ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.